છું હજી, કલાકારો પણ એક બીજા બાકી છે, પણ છેલ્લે તમારી જેમ ફરમાઈશ હોય એ મારી પણ ફરમાઈશ હોય. મને ગમતું એક ગીત હું છેલ્લે બોલી રહ્યો, અહીંથી જુનાડાની ધરતીમાં બેઠો છું, આપણી ધરતી છે એટલા માટે. આવો આવો ભીખા બાપા, આવો આવો. યે હે અપના રાજપૂતાના નાદી સે તલવારો પે તળ તળ, યે હે અપના રાજપૂતાના નાદી સે તલવારો પે, ઉસને સારા જીવન કાટા બરસી તીર કટારો પે, યહાં ફતાબ કા વતન પલા હે આઝાદી કે નારો પે, ભૂત પડી થી જહાં હજાર, ભૂત પડી થી જહાં હજારો, ભૂત પડી થી જહાં હજારો, પદ્મી ન્યાય અંધારો પે બોલ રહી હૈ, બોલ રહી હૈ, કણ કણ પે કુરબાની રાજસ્થાન કી, સ્મૃતિ સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, આઓ બચ્ચો તુમે દિખાઈ જાગી હિન્દુસ્તાન કી, સ્મૃતિ સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી. તલવારો સે તોલા થા, હર પર્વત પર આગ લગી થી, હર પથ્થર એક સોના થા, બોલી હર હર મહાદેવ, બોલી હર 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 ચારે બાજુ જેટલા મિત્રો ઊંચા હાથ કરી અને મારી હારે હર હર આવે ને ત્યારે હર 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 એમ કરજો એટલી વિનંતી. એટલે આ દાદો હવે ઓમકારેશ્વર રાજી થાય, દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એટલું આપણે અવાજ કરવાનો છે. કેમ કે હવે તો આપણા એ ધ્યાન રાખવાનું છે એમ. એટલે ફરી વાર આકડી બોલું છું, જુનાણો વા ખમા બાપ, બોલી હર હર મહાદેવ, બચ્ચા બચ્ચા અમીરજી ગોહિલ શિવને યાદ કર્યા એટલે તરવરિયો રાજપૂત. દાદા સોમનાથ ને બચાવવા માટે જયારે નીકળી ગયો ત્યારે ગાંધીગીર માં અમારી લાખબાઈ માં નામના ચારણિયાની મરસિયા બોલે, એ હાંભળ્યા માં અમારા આવા મારા મરસિયા ગાશો, અરે રાજપૂત બાપ તું સોમનાથને માથું દેવા જાતો હોય તારા મરસિયા ન ગાઉ, હું યુદ્ધમાં મેદાનમાં આવીને ગાઈશ, પણ અમીરજી ગોહિલ જેવો રાજપૂત એનો જો ફરજંદ હોય વાહ મામા, ના એને મોજના સોરા છૂટી ગયા છે. અમુક મામા એટલા રાજી છે આજે એને પાસે દવી ગામ નથી ને ગમને બબે બાટી દે એમ છે. હા હો એટલે એનો ભાવ છે હાજા ભાઈ રામમાં મજા આવે છે. આમ તો જુઓ આવી ગરમીના આ બધા ડાયરો કેવો આ સાંભળે છે. ખરેખર વંદન કરું છું બાપ તમને બધાને. પાછળ ઊભા મિત્રો એ કેવા ઊભા ઊભા સાંભળે, લ્યો હવ થાકતા નથી. તમારી પણ નોંધ છે હોય, એવું ન માનતા કે અમે સેટા છે, તમારી નોંધ નથી થતી. હા પણ હું વાત પછી કરીશ, પણ હા કડી બોલી લઉં.
यहाँ चली थी गोलियां, जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां, एक तरफ बंदूक के दन 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 दन, एक तरफ बंदूक के दन दन, एक तरफ थी तोलियां, मरने वाले बोल रहे, मरने वाले बोल रहे, हाँ मरने वाले बोल रहे थे इनकलाब की होलियां, यहाँ लगा दी, यहाँ लगा दी, यहाँ लगा दी, महनों ने भी बाजी अपनी जान की, इसमें इसे दिल रोजे दर्दी है जागी हिंदुस्तान की, इसी चीज से तिलक रोजे धरती है बलिदान, अरे ये अमर जो कहले हमारा चरण आए किदु लाख भाई माए, क्या हो राजपूत सोमनाथ ने माथू देवा जातो हो तेनु फर्ज देखा दू, एनु संतान रही जाए तो बाप थारो वंश रही जाए, तने परणावो छे पण अरे हे मां, काल तो सोमनाथ माटे माथू आपी देवानो, आज क्या हूं परणवा जाऊं, कोण दीकरी आपे, थोड़ी वार उभोरे मने भरोसो छे, અને વેગડા ભીલ નામનો ભીલ હો સાહેબ, આ હા હા શું બલિદાનો, એને જઈને કીધું વેગડા ભીલ, આ હમીરજી ગોહિલ સોમનાથ માટે મરવા જાય છે, તારી દીકરી રાજલને આની હારે પરણાવવાની છે, આજ બપોરે લગ્ન થાય, એક રાત રોકાઈને કાલ મરી જશે, કબૂલ છે? તો કે મને તો કબૂલ, પણ મારી દીકરીને પૂછવું પડે જરા, સાહેબ કલ્પના શું બલિદાનો દેવાના, કોકદી વિચાર કરજો, ધર્મને બચાવવા માટે એમનેમ નથી થયો, હોળ વરાહની ભીલની દીકરી રાજલ છૂટા વાળ અને ગાર કરતી હતી, આમ ભીતુને ગારું કરતી હતી, હોળ વરાહની ભીલની દીકરી રૂપ રૂપના આભરણ જેવી, ન્યાજન કીધું બેટા બાપે વેગડા ભીલે, હમીરજી ગોહિલા રે તારે આજે લગ્ન કરવાના છે, જટ લગ્ન પરણી જવાનું છે, કાલે તો ઈ ખપી જાય સોમનાથ માટે, બેટા દીકરી તને મંજૂર છે? તારો પતિ કાલ નહીં હોય દુનિયામાં, સોમનાથ માટે માથું આપી દેવાનો છે અને આજ લગ્ન કરવાના છે, એ હોળ વરાહની ભીલની દીકરી, આમ ગારો લૂસતી લૂસતી એ જટિયા આગા કરતી કરતી એટલું બોલી હતી કે કાલ સુધી જીવવાનો છે? તો કે હા, તો કે સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી પર રહું સુહાગણી, તોય મારું આયકું આખું ખ્યાલ, અને એ પરણી એક રાત રોકાણો જ્યાં હમીરજી ગોહિલ, બીજા દિવસે સોમનાથ માટે માથું આપી દીધું, પણ એક રાત રોકાણ હતો અને એ રાજલને ઓધાન રહ્યું, ઈ ગોહિલ રાજપૂતો આજ પણ ઉના પંથકમાં છે, આને બલિદાન કહેવાય, એટલા માટે હે હે અપના રાજપૂતાના નાજી છે તલવારો પે, જિસને સારા જીવન કાટા બરસી તીર કટારો પે, યહાં પ્રતાપ કા વતન પલા હે આઝાદી કે નારો પે, ભૂત પડી થી જહાં હજારો પદ્મિનિયા અંધારો પે, બોલ રહી હૈ બોલ રહી હૈ કણ કણ પે કુરબાની રાજસ્થાન કી, ઇસી થી જે દિલક, આવી કલાકો સુધી વાતો થાય, આગળ જોઈ લેશું, પણ છેલ્લે બે મિનિટ માટે, જેના માટે ઘણા યુવાનો રાહ જોઈ રહ્યા છે, કુંવર અંજની નો કોપિયો ને એને રોયડું રાવણ નું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધક્યો ભાઈ, ગોવામાં હું સપાખરું બોલતો હતો ને હમણાં, તો ગોવા ને મરાઠા નાસ્તા હતા, હાવ મેં કીધું આપકો ઇસમે કુછ સમજ મેં આતા હૈ, મને કે સમજ મેં નહીં આતા હૈ, પર એસા લગતા હૈ તરવાર લેકે નિકલ જાય, મેં કીધું તો વાંધો નહીં લ્યો, એટલે આ રામબાળાનું સફા કરું છે ને, રામબાળો બારવટિયા, બારવટિયામાં 12 પ્રકારના વટ હોય એટલે એને કવિઓ બિરદાવતા, એ બારવટિયા રામબાળાને લડાવતા ગીગા બારોટનું સફા કરું છે, બારોટનો લખવાનો ઠાઠ કેવો હોય અને ચારણની જીભ જો બોલે તો, હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટ્યા ભાગ બોલી પતાળ સજ તડકા લાગી તડકા તોરો પીઠ તડકા પેર તડકા દુકાન ઝડપી
પાળો ધિયા પાળો ચડી ચાકડાળે ધાળ મેદની ચકોરો બંદર લાગે ચાવાળા રામચંદ્ર કેમ થાય ભગવાન ભગવાન પસાયા નિતા પતિ રાજી કોની ગોગુરી તા કે મેર પર ફેર ફેર માળા પકાયા બિના આગળી ઘણાથી હતી કાક કાક દેવા કુવારી કરી પરિવારે વાલ ફૂટ માળા વાળા માથે શંકરે ભરોયા રોકા કન્યા કેવા લાગે દૂધ વાળા કરુખે અટારી નારી ગોખડામાં લાગી જોવા કથરિયા જીવતા કે હારી આયા કાય ફૂટે માળ ફૂટે માળ બોલે ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવો ને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલગારી ન કરવી જરા, એટલે